वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस ना कॉमर्स डिपार्टमेंट में आप सर्वनु हार्दिक स्वागत है। अपने धोरण 11 कॉमर्स एसपीसीसी विषय की अंदर चैप्टर नंबर जोई रहा छे 7, जेमा आपणे शेर विषय अभ्यास करी रहा छे। शा माटे जॉइंट स्टॉक कंपनी की शुरुआत थी, जॉइंट स्टॉक कंपनी में शेरनु शू महत्व है, एना प्रकारों केटला होय छे, एनी लाक्षणिकताओं केटली केटली होय छे, एना विषेनो आपणे अभ्यास कर्यो छे। केवा प्रकारना व्यक्तिओए केवा प्रकारना शेर खरीदवा एना विषे पण आपणे ऊंडाणमां जोई गया छीए। लास्ट लेक्चरनी अंदर आपणे इक्विटी शेर अने प्रेफरन्स शेर वच्चेनो तफावत जोयो हतो। मोटा भागे बे प्रकारना शेर जे छे ए इक्विटी अने प्रेफरन्स तरीके ओळखवामां आवता होय छे, जेनी अंदर घणा बधा पेटा प्रकार पड़े छे। इक्विटी शेरना 3 प्रकार अने प्रेफरन्स शेरना 2 प्रकार, आ बधा ज विषय आपणे अगाउ જોઈ ગયા છીએ। આજે આપણે જોવાનું છે શેરનું ડીમટીરિયલાઇઝેશન। શેરનું ડીમટીરિયલાઇઝેશન એટલે શું? તો કે પહેલા આની પહેલાનો જે ટોપિક જોઈએ તો શેરનું પ્રમાણપત્ર જે કેન્સલ કરવામાં આવ્યો છે, પરંતુ આમ આપણે જોવા જઈએ તો શેરના પ્રમાણપત્ર વિશે આના પહેલાં આપણે પ્રત્યક્ષ શિક્ષણમાં ઘણી બધી બાબતોની માહિતી મેળવેલી, કે પહેલાં આવી રીતે ઓનલાઈન કંઈ ટ્રાન્ઝેક્શન થતા નહોતા, ડિજિટલાઇઝેશન એટલું બધું આવેલું નહોતું, અથવા શેરનું મોડિફિકેશન થયેલું નહોતું। એ સંજોગોની જો વાત કરવામાં આવે તો ત્યારે કાગળ એટલે કે ભૌતિક સ્વરૂપના શેર અસ્તિત્વમાં હતા। આ ભૌતિક પ્રકારના શેર એટલે કે એ પ્રમાણપત્ર હોય જેમાં એનું નામ, એનું એડ્રેસ, એણે કેટલા પ્રકારના શેર લીધા છે, એની કિંમત કેટલી છે, કેટલા રૂપિયાનો એક શેર, એવા એણે કેટલા શેર ખરીદ્યા છે, આ બધા વિશેની માહિતી જે છે એક દસ્તાવેજમાં આપેલી હોય અથવા એક સર્ટિફિકેટમાં આપેલી હોય, જેને શેર સર્ટિફિકેટ અથવા શેરનું પ્રમાણપત્ર કહેતા, જેને ભૌતિક પ્રકારના શેર તરીકે ઓળખવામાં આવતા। પરંતુ ધીરે ધીરે કરતાં એ શેરનું પ્રમાણપત્ર જે છે એના પણ ઘણી મર્યાદાઓ આવી ગઈ, જેમ કે નાશ પામવાનો ડર હોય, ચોરાઈ જવાની બીક હોય, આગથી કે પાણીથી એને નુકસાન થવાની બીક હોય, ક્યારેક ફાટી જાય, અથવા તો કોઈ પણ સંજોગોમાં એને નાશ પામવાની જે ડર છે એ રહેતો, ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડતા, અને એવા પ્રયત્નો કે જેની વિધિ બહુ લાંબી હોય, બહુ ખર્ચાળ હોય અને કંટાળો ઉપજાવે એવી હોય। કારણ કે આપણે ધારો કે શેર બીજાને આપવા છે ને, હવે આપણે એને એની પ્રોસેસ કરવામાં 1 થી 2 મહિના લાગી જાય તો એ ખર્ચાળ તો ખરી પરંતુ સમય માંગી લે તેવી વિધિ છે। અને આ સંજોગોની અંદર શેરનું ડીમટીરિયલાઇઝેશન એ બહુ મહત્ત્વની બાબત બની ગઈ હતી। વળી ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે કે ખોટી સહી કરી હોય તો ફેરબદલી કરવામાં આવે, ટફાલ મારફતે ક્યારેક શેરના જે સર્ટિફિકેટ છે મોટાભાગે પોસ્ટથી તે કુરિયરથી મોકલવામાં આવતા, સમયસર ન મળે તો શેરની જે આપણે લેવેચ કરતા હોય એની અંદર પ્રશ્નો ઉદ્ભવ થાય, આ બધાને કારણે થઈ અને એનું ઇલેક્ટ્રિફિકેશન અથવા તો ઇલેક્ટ્રોનિક્સમાં રૂપાંતરણ શેરનું એ મહત્ત્વનું બન્યું। અને અહીંયાથી શેરના ડીમટીરિયલાઇઝેશનની એટલે કે ડીમેટ ખાતાની જરૂરિયાત ઊભી થઈ। જ્યારે પણ તમને એવી પરીક્ષામાં પૂછાય કે ડીમેટ ખાતાની જરૂરિયાત શા માટે ઊભી થઈ, અથવા તો શા માટે શેરનું ઇલેક્ટ્રિકમાં ઇલેક્ટ્રોનિક્સમાં રૂપાંતર કરવામાં આવ્યું, અથવા તો શેરનું ડીમટીરિયલાઇઝેશન શા માટે મહત્ત્વનું છે, તો કે જે શેર પ્રમાણપત્ર છે અથવા ભૌતિક પ્રકારના શેર છે તો એને ફાટી જવાની, ચોરાઈ જવાની, આગથી નાશ પામવાની, પાણીથી નાશ પામવાની કે પછી કોઈ પણ રીતે એને નાશ પામવાની આપણને ભય રહેતો હોય છે, અને એ ન થાય એના માટે થઈ અને શેરનું ડીમટીરિયલાઇઝેશન એટલે કે ઇલેક્ટ્રોનિક્સમાં રૂપાંતર કરવું ખૂબ મહત્ત્વનું બની ગયું છે। સાથે આપણે વાત કરીએ તો ડીમેટ ખાતાની જરૂરિયાત આપણને એટલે જ ઉદ્ભવેલી છે। ક્યારેક એવું થાય કે આપણે શેર ફેરબદલી ફોર્મમાં જે સહી કરી છે એ મળતી ન આવે તો બહુ લાંબી પ્રોસેસ થતી, ટપાલ ખાતા વડે ક્યારેક કોઈ પણ ચૂકથી આપણને એ શેરનું પ્રમાણપત્ર અથવા એના કોઈ ડોક્યુમેન્ટ્સ છે એ આપવામાં વિલંબ થાય, વિલંબ થાય એટલે મોડું થાય, તો પછી આપણે શેર ફેરબદલી કરવામાં પણ તકલીફો ઊભી થતી હતી। આ ઉપરાંત આપણે વાત કરીએ તો જ્યારે પણ
બગડી જાય, ફાટી જાય, શેર પ્રમાણપત્ર નાશ પામે ત્યારે એને ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે ખર્ચાળ અને લાંબી વિધિમાંથી પસાર થવું પડતું હતું. આ બધામાંથી બહાર નીકળવા માટે થઈ અને ડીમેટ ખાતાની જરૂરિયાત ઊભી થઈ. ડીમટીરિયલાઇઝેશનને શોર્ટ ફોર્મ તરીકે ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડીમેટની જો વાત કરવામાં આવે તો ડીમેટ શું છે? તો કે ડીમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે કે જેમાં ભૌતિક પ્રકારના શેરનું ઇલેક્ટ્રોનિક્સમાં રૂપાંતર કરવામાં આવે. ભૌતિક પ્રકારના શેરનું ઇલેક્ટ્રોનિક્સમાં રૂપાંતરણ કરવામાં આવે વ્યવસ્થાને ડીમેટ અથવા ડીમટીરિયલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આની માટે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટની પાસે ખાતું ખોલાવવું પડે છે. આપણે ભારતમાં બે ડિપોઝિટરી સંસ્થા છે, NSDL અને CDSL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટીઝ લિમિટેડ, NSDL અને CDSL. આ બે પ્રકારની સંસ્થાઓ ઉપલબ્ધ છે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે. એટલે તમારે અહીંયાની કોઈ પણ નાણાકીય સંસ્થા હોય કે બેંક હોય એની સાથે તમારે ડીમટીરિયલાઇઝેશન અથવા ડીમેટ ખાતું ખોલાવવા માટે આનો સંપર્ક કરવો પડે છે. ત્યાર પછીની વાત કરવામાં આવે, 1992 સેબીની રચના થઈ. સેબીનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને 1992 અંદર સ્થાપના કરવામાં આવી, એની રચના થઈ, જેની મુખ્ય ઓફિસ જે છે એ મુંબઈની અંદર છે. યાદ રાખજો, એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે અને MCQમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે કે સેબીની રચના ક્યારે થઈ. 1992 સેબીની રચના કરવામાં આવી અને એનું મુખ્ય ઓફિસ ક્યાં છે એવો પણ પ્રશ્ન પૂછાય, તો મુખ્ય ઓફિસ જે છે મુંબઈ ખાતે આવેલી છે. તમારે શેરનું લેવેચ કરવી હોય તો ફરજિયાત રીતે તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. એટલે ડીમેટ ખાતું શા માટે, ક્યાં અને કેવી રીતે ખોલાવવું એની વિશેની ચર્ચા કરીએ, પરંતુ ડીમેટ ખાતાની જરૂરિયાત આપણે જોઈ. ત્યાર પછી ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ શું છે? તો કે એક એવી વ્યવસ્થા કે જેમાં ભૌતિક પ્રકારના શેરનું રૂપાંતરણ ઇલેક્ટ્રોનિક્સમાં થાય, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટની પાસે ખાતું ખોલાવવામાં આવે છે અને 1992 સેબીની રચના થઈ, જેમાં શેરની લેવેચના નિયમો જે છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી દ્વારા રચના કરવામાં આવી, જેનું મુખ્ય ઓફિસ મુંબઈની અંદર છે. શેર લેવેચ માટે ફરજિયાત રીતે અત્યારે આપણે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. જેને શેર ખાલી રાખી મૂકવાના છે લઈને, તો એ શેર પ્રમાણપત્રો મેળવી શકે છે, પરંતુ જેને ખરેખર લેવેચ કરવી છે, શેરનું ખરીદ વેચાણ કરવું છે, એક બિઝનેસ તરીકે આગળ વધવું છે શેર માર્કેટમાં, તો એને ફરજિયાત ડીમેટ ખાતું ખોલાવવું પડે. પણ કોની પાસે ખોલાવાય? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કઈ કઈ છે? આપણે NSDL અને CDSL. આ મુખ્ય પ્રશ્ન છે, 12માં પણ આ પૂછાય છે, એટલે આ યાદ રાખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકની અંદર નોંધી લો, શેરોનું ડીમટીરિયલાઇઝેશન, શેરોનું ડીમટીરિયલાઇઝેશન. એમાં હેડિંગ આપો, ડીમેટ ખાતાની જરૂરિયાત. ડીમેટ ખાતાની જરૂરિયાત. લખો પહેલી લીટી કે શેરની માલિકીન હકનો પ્રાથમિક પુરાવો શેર પ્રમાણપત્ર છે. શેર તમે ધારણ કર્યા છે કે નહીં એનો પુરાવો કોની પાસે હોય છે? શેર પ્રમાણપત્ર પાસે. લખો શેર માલિકી હકનો, શેર માલિકી હકનો પ્રાથમિક પુરાવો શેર પ્રમાણપત્ર છે. મુખ્ય શેર પ્રમાણપત્ર અથવા મૂળ શેર પ્રમાણપત્ર ગુમ થાય, ચોરાઈ જાય, નાશ પામે, બગડી જાય કે ફાટી જાય ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે, ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે શેર હોલ્ડરોએ લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હતું.
वड़ी फेर बदली फॉर्म में जो सही मळती न आवे के खोटी सही करीने फेरबदली करवामां आवे तेमज टपाल मार्फते समयसर न पहुंचे त्यारे शेरनी लेवेचमां मुश्केलीओ ऊभी थती हती। आवी मुश्केलीओना निवारण माटे शेरोनू डीमटीरियलाइजेशन प्रथा अमल में आवी। लखो नेक्स्ट, डीमटीरियलाइजेशन अथवा डीमेट, हेडिंग आपो डीमटीरियलाइजेशन अथवा डीमेट। आ एक प्रकारनी एवी व्यवस्था छे जेमा भौतिक शेरनू, जो अहीं लखेलू छे, भौतिक शेरनू इलेक्ट्रॉनिक्समां रूपांतर थाय छे, जेनी माटे डिपोजिटरी पार्टिसिपेंट पासे खातू खोलावू पड़े छे। 1992 SEBI ની રચના થઈ, જેની મુખ્ય ઓફિસ મુંબઈ ખાતે છે। જેણે શેરની લેવેચ કરવી છે તેની માટે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે। હવે આપણે જોઈએ ક્યાં અને કેવી રીતે ડીમેટ ખાતું તમે ક્યાં અને કેવી રીતે ખોલાવી શકો છો। તો ડીમટીરિયલાઇઝેશન એક એવી પ્રક્રિયા છે જેના વિશે આપણે જોયું કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટની પાસે તમારે ખાતું ખોલાવવું પડે। ભારતની અંદર મુખ્યત્વે બે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે, પહેલું છે NSDL અને બીજું છે CDSL। બે પ્રકારની ડિપોઝિટરી સંસ્થાઓ છે કે જે તમારી થાપણોને સાચવે છે, તમારા શેરને સાચવે છે, તમારી મિલકતોને સાચવે છે કે જેની ગેરંટી લે છે। NSDL એટલે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને CDSL એટલે કે જે સેન્ટ્રલ લેવલે કામ કરે છે, સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટીઝ લિમિટેડ। તો આ બંને જે સંસ્થાઓ છે એનું મુખ્ય કાર્ય શું છે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકેનું કાર્ય કરે છે, તમારી થાપણોને સાચવે છે, તમારા નાણાંની જવાબદારીઓ લે છે અને તમારા શેરનું જે રોજબરોજનો વ્યવહાર છે એની ઉપર નજર રાખવાનું કાર્ય કરે છે। આ સંસ્થા રોકાણકારના શેર હોય, બોન્ડ હોય કે સિક્યોરિટીઝને સાચવવાનું કામ કરે છે। અહીંયા જો આપણે જોયું છે કોણ, તો કે NSDL અને CDSL અથવા DP, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને DP તરીકે પણ ઓળખવામાં આવે છે। DP એનું આપણે વોટ્સએપ DP વાત નથી થતી, જેને ડિસ્પ્લે પ્રોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે વોટ્સએપ DP તરીકે ઓળખો છો। અહીંયા જે DP વાત થાય છે એ છે ડિપોઝિટરી પાર્ટિસિપેટ, કે જે શેર બજારની અંદર જેનો ઉપયોગ કરવામાં આવે છે। તો ડિપોઝિટરી પાર્ટિસિપેટ એ રોકાણકારના શેર, બોન્ડ કે સિક્યુરિટીઝને સાચવે છે, એને જાળવવાની જવાબદારી એની છે, એને મેઇન્ટેઈન કરવાની જવાબદારી એની છે। થાપણ સાચવનાર એજન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। થાપણ એટલે કે આપણા જે રૂપિયા છે, આપણી જે મિલકતો છે, એને સાચવનાર તરીકે પણ, એક એજન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। હવે આપણે વાત કરીએ તો આ સંસ્થા જે છે એમાં સરકારી અને ખાનગી બેંકો અને નાણાકીય સંસ્થાઓ જે છે એ ડીમેટ ખાતું ખોલાવી શકે
છે. તમે કોઈની પણ પાસે કોઈ બેંક હોય કે જે એનએસટીએલ કે સીડીએસએલ સાથે સંકળાયેલી છે, જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે સંકળાયેલી છે, એવી બેંકની અંદર આપણે ડીમેટ ખાતું ખોલાવી શકીએ છીએ. અત્યારે આ બધી પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે. ડીમેટ ખાતું ખોલાવવા અંગેની જો વિધિની વાત કરીએ, ધ પ્રોસિજર ઓફ ધ ઓપનિંગ ડીમેટ અકાઉન્ટ, તો ડીમેટ ખાતું ખોલાવવા માટે બેંક કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવો પડે. આપણે જનરલી કોઈ ખાતું ખોલાવવું હોય તો પણ આપણે બેંક પાસે જઈએ છીએ, ત્યાં જઈને આપણે આપણું બેંક અકાઉન્ટ ઓપન કરાવીએ છીએ. અહીંયા ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવાનું છે. પેલી બધી બેંક છે એ તો નેશનલાઇઝ બેંક છે કે જેને આપણે રૂપિયા મૂકીએ છીએ અને ઉપાડીએ છીએ. આપણને કિંમતી દાગીનાઓ હોય તો એને સાચવવા માટે આપણને લોકરની વ્યવસ્થા પૂરી પાડે છે. પરંતુ અહીંયા એવું નથી. અહીંયા આપણે એક ખરીદ વેચાણ માટે કરવું પડે એવું છે, એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે એની સાથે અથવા તો એની સંકળાયેલી જે વસ્તુ છે એની સાથે આપણે ખાતું ખોલાવી શકીએ છીએ. આ ખાતું ખોલાવ્યા પછી અમુક પ્રકારનું ફોર્મ જે આપણે બેંક અકાઉન્ટ ઓપન કરતી વખતે જે ફોર્મ ખોલીએ છીએ એવા જ ફોર્મ જે છે અહીંયા આપણે અરજી સાથે ભરવું પડે છે. કઈ વસ્તુ અને કેટલી વસ્તુ આપણને જોઈએ જેનાથી આપણે ડીમેટ અકાઉન્ટ ઓપન કરી શકીએ, તો એના વિશેની વાત કરીએ તો કે પહેલાં બેંકે નાણાકીય સંસ્થાનો સંપર્ક કરવાનો કે જે એનએસડીએલ કે સીડીએસએલ અથવા ડીપીની સાથે સંકળાયેલી છે. ત્યાર પછી એક અરજી ફોર્મ આવે છે. આ અરજી ફોર્મમાં વિગતો જે છે એ ભરવાની હોય છે, જેમાં પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો એટલે કે તમારું એડ્રેસનો પુરાવો, રેશન કાર્ડ અથવા તો એડ્રેસનો પુરાવો, તમે લાઇટ બિલ પણ આપી શકો છો અથવા તો રેશન કાર્ડનો ઉપયોગ પણ કરી શકો, એટલે રહેઠાણનો પુરાવો થયો. પાણી વેરા જે આવે છે એ પણ તમે, પાણી વેરાનું પણ નકલ છે તમે એટેચ કરી શકો, એ પણ રહેઠાણનો પુરાવો કહેવાય. ઓળખપત્ર, તમારું આઈડેન્ટિફિકેશન એટલે કે ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ તમે આપી શકો છો. ઇન્કમટેક્સ ભરતા હોય તો એના ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઈટી રિટર્ન જેનો સમાવેશ ઇન્કમટેક્સમાં થતો હોય તો તમે એનું પણ રિટર્ન ફાઇલ કરી શકો. પાસપોર્ટ સાઇઝના ફોટા અને ગ્રાહક સાથેનો કરાર, અરજીની સાથે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પર ગ્રાહક કરાર એટલે કે ક્લાયન્ટ એગ્રીમેન્ટ, હવે અમે આના ગ્રાહક બનવાના છીએ એવો એક કરાર જે છે એ તમારે જોઈન કરવો પડે. આટલી વસ્તુઓથી તમે ડીમેટ ખાતું ખોલાવી શકો છો અને આ ડીમેટ ખાતું ખોલાવવાની વિધિ છે. ફરી એક વખત વાત કરીએ તો ડીમેટ ખાતું ખોલાવવાની વિધિમાં સૌથી પહેલાં બેંકે નાણાકીય સંસ્થાઓ કે જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે સંકળાયેલી છે, જે ડીપી સાથે સંકળાયેલી છે અથવા એનએસડીએલ કે સીડીએસએલની સાથે સંકળાયેલી છે, એવી બેંકોની સાથે તમારે ત્યાં જવાનું છે, અરજી ફોર્મ લેવાનું છે અને અરજી ફોર્મની વિગતોમાં પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં લાઇટ બિલ, રેશન કાર્ડ કે પાણીવેરાનો જે સ્લીપ હોય એ પણ ચાલે છે. ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ રજૂ કરવું પડે. ઇન્કમટેક્સ ભરતા હોય તો એનું રિટર્ન એટલે કે આઈટી રિટર્ન, પાસપોર્ટ સાઇઝના ફોટા અને ગ્રાહક કરાર, આટલી વસ્તુઓ જે છે એ આપણે આની સાથે એટેચ કરવી પડે અને તમે ફોર્મ 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ જે છે એ ડીમેટ ખાતું ખોલાવી શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકમાં નોંધી લો કે ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય, અને બીજું છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ. લખો, ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય. ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય, લખો. ડીપી તરીકે અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે, ડીપી તરીકે અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે બે પ્રકારની સંસ્થાઓ ભારતમાં કાર્યરત છે. નંબર એક એનએસડીએલ. નંબર બે સીડીએસએલ. ચલો નેક્સ્ટ લખો, ડીપી કૌંસમાં લખો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. ન લખતા આવે તો અહીંયા લખેલું છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ
रोकाणकारना शेर बॉन्ड के सिक्योरिटीज साचवे छे, के सिक्योरिटीज साचवे छे। थापण साचवनार एजेंट तरीके पण, थापण साचवनार एजेंट तरीके पण डीपी कार्य करे छे। तमने अहींया घणा बधा प्रश्नो पूछाई शके के शेर बॉन्ड के सिक्योरिटी कोण साचवे छे, डीपी अथवा डिपोजिटरी पार्टिसिपेंट। बीजू, थापण साचवनार एजेंट तरीके शा माटे ओळखाય છે, તો કે આપણા નાણાં શેર બોન્ડ બધાની સિક્યુરિટીઝ કરે છે અથવા એને સાચવવાનું કાર્ય કરે છે એટલા માટે, અથવા તો થાપણો સાચવનાર એજન્ટ તરીકે કોણ ઓળખાય છે, તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ જે છે થાપણ સાચવનાર એજન્ટ તરીકે ઓળખાય છે, તો અહીંયા લખવું પડે। નેક્સ્ટ લખો, ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ, હેડિંગ આપો ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ, લખો। બેંકો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવો પડે છે, બેંકો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવો પડે છે અથવા કરવાનો હોય છે, આ સંસ્થા દ્વારા મળેલા અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવી પડે છે, જેમ કે નંબર એક પાન કાર્ડ, નંબર બે રહેઠાણનો પુરાવો, નંબર ત્રણ ઓળખપત્ર, નંબર ચાર ઇન્કમટેક્સ ભરતા હોય તો એનું રિટર્ન, નંબર પાંચ પાસપોર્ટ સાઇઝના ફોટા, નંબર છ ગ્રાહક કરાર। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું ડિમટીરિયલાઇઝેશનની શરૂઆત, કે જેની અંદર ડિમટીરિયલાઇઝેશન શું છે, શા માટેની જરૂરિયાત ઉદ્ભવ થઈ, ડિમટીરિયલાઇઝેશન અથવા ડીમેટ વિશે તમને ટૂંક નોંધ પૂછાય તો એની પણ વાત આપણે રજૂ કરી છે, ક્યાં અને કેવી રીતે ડીમેટ ખાતું ખોલાવી શકાય અને એની વિધિ શું છે અથવા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એના વિશેની આપણે વાત કરી છે। નેક્સ્ટ લેક્ચરમાં ડીમેટ ખાતાને જ આપણે અથવા ડીમટીરિયલાઇઝેશનને જ આપણે આગળ કન્ટિન્યુ કરીશું, જેમાં ડીમેટ ખાતાના ખર્ચા અને ડીમેટ ખાતાના ફાયદાઓ વિશેની ચર્ચા કરીશું, સાથે ડીમેટ ખાતાની મર્યાદાઓની પણ આપણે ચર્ચા કરીશું। તો ત્યાં સુધી આપણે આ લેક્ચરને વિરામ આપીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ, ધન્યવાદ।